માણાવદર તાલુકાના બાટવા ગામે ખરા ડેમમાં ગયેલી જમીનમાં ભ્રષ્ટાચાર અને ગેરરીતિની તપાસ કરી દલિતોને હક હિતની જમીન ફરી પાછી આપવા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ અને ભરત પરમારની પત્નીએ કલેક્ટરને આવેદનપત્ર આપી જમીન મુદ્દે રજૂઆત કરી. દલિત સમાજને નુકસાન કરતા તેમજ વિકાસથી વંચિત રાખવા વર્ષ 1976માં જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના બાંટવા ગામે આશરે 90 અરજદારોને સરકારશ્રી દ્વારા સાથણીમાં જમીન આપવામાં આવી હતી. અનુસૂચિતના લાભાર્થીઓની સંખ્યા 56 જેટલી હતી, પરંતુ સરકારશ્રી દ્વારા બાંટવા મુકામે પાણી સંચય માટે ખારા ડેમનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું. ઉપરોક્ત 90 પૈકી 33 લાભાર્થીની જમીન ધારકોનું જમીન સંપાદન કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. ફક્ત 7 વ્યક્તિને જ વળતર આપવામાં આવેલું, બાકીના જમીન ધારકોને વળતર કે અન્ય જગ્યાએ જમીન આપવામાં આવી નથી. 26 પૈકીના જમીન મિહોણા લાભાર્થીઓ પાસે ફક્ત ખેડૂત પોથીઓ અને 2008માં સાથણીની જમીન નથી. જૂની શરતમાં ફેરવવાની કાયદો આવ્યો હોય, જેમાં લોકો 1998થી 2006 સુધી રજૂઆત કરતા હતા, જેની સામે કલેક્ટર અને મામલતદાર એવું કહેતા હતા કે આ જમીનના પાણી પત્રકો કે હદ નિશાનીઓ નથી. તેવા 26માંથી 14 લાભાર્થીઓના જમીન જૂની નથી, બીજા કે ત્રીજાના નામે કરી દેવામાં આવી. રેકર્ડ આધાર કોઈ પુરાવા ન હોવા છતાં 26 પૈકી 3 ખાતા કઈ રીતે ખેતીમાં કરવામાં આવેલા છે, જે બાબતે યોગ્ય તપાસ કરવા જૂનાગઢ કલેક્ટર અને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. હાલ પાટવા ખારા ડેમની અંદર જે જમીનનું કૌભાંડ છે, જે લાલ લાઇટના માણસો, કેબિનેટ મંત્રીના માણસો દ્વારા જે કૌભાંડ કરવામાં આવ્યું, જે હાઈકોર્ટે કહી દીધું કે આ જમીનના પાણી પત્રક પણ નથી, આ દલિતોનો કોઈ પણ જાતનું વળતર ચૂકવવામાં આવશે નહીં, જે જમીન ડૂબમાં ગઈ છે, જે જમીનના સર્વે નંબર હાલ ડેમની અંદર ડૂબમાં બોલે છે, એ જમીન ભૂમાફિયાઓએ રોલ ટચ બેહાડેલી છે. હાલ તંત્ર પ્રશાસનને ભરત લખમણ પરમાર ટીમ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા અવારને અવાર રજૂઆત કરવામાં આવેલી હતી. હાલ ભરતભાઈના અવસાન બાદ એમના વાઇફ શ્રી નીતાબેન પરમારના નામનું આજે અમે લોકોએ આવેદનપત્ર દીધેલું છે. હાલ આમાં કાર્યવાહી કરો એવી તંત્ર પ્રશાસનને અમારી રજૂઆત છે કે હાલ આ જમીન કૌભાંડ બહાર પાડો, ખુલ્લું કરો, યોગ્ય તપાસ તટસ્થ અધિકારી દ્વારા કરાવી અને આ કૌભાંડ બહાર લાવો એવી આશા છે. જય ભીમ, ઇન્કલાબ જિંદાબાદ. વનરાજ ચૌહાણનો રિપોર્ટ, એસ9 ન્યૂઝ, જૂનાગઢ.